Menyenian. Oh, મેનેરિયન અનિયમિત હતા જ્યારે શરીરમાં વિવિધ પ્રકારના રોગ સર્જાણા હતા બરાબર ત્યારે અમુક રોગ એવા હતા જે એક સંતતિમાંથી બીજી સંતતિમાં ઉતરી આવતા હતા જેના કારણે આપણે મેન્ડેલિયન અનિયમિતતા જે જોવા મળે છે એને તમે બે ભાગમાં વિભાજિત કરી શકો છો એક છે રંગસૂત્રીય અનિયમિતતા બરાબર છે અને બીજી છે જનીનિક અનિયમિતતા મેન્ડેલિયન અનિયમિતતામાં તમે બે પ્રકારના રોગનું વર્ણન કરી શકો છો એક હોય છે રંગસૂત્રીય અનિયમિતતા અને બીજી છે એ છે જનીનિક અનિયમિતતા બરાબર છે ચલો આ મેન્ડેલિયન અનિયમિતતાની આપણે વાત કરીએ તો મેન્ડેલિયન અનિયમિતતા હકીકતમાં છે શું કે કોઈ એક જનીનમાં વિકાર અથવા વિકૃતિ આપણે જ્યારે વિકૃતિ શબ્દ આવ્યો તો ત્યારે એવું કીધું હતું કે ડીએનએના અનુક્રમમાં ફેરફાર થવાથી શરીરમાં કંઈક ખામી સર્જાય છે સ્વરૂપ પ્રકારની જનીન પ્રકાર ફરી જાય છે બરાબર ને જેને આપણે શું કીધું હતું વિકૃતિ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે કોઈ એક જનીનમાં વિકૃતિ સર્જાય તો તે સંતતિમાં ઉતરી આવે છે દાખલા તરીકે મને ખબર પડી કે ક્રેસ્ટર શું છે હમણાં કહી શકું કોઈ એક જનીનમાં વિકૃતિ સર્જાય તો તે સંતતિમાં ઉતરી આવે છે દાખલા તરીકે આપણે વિકૃતિની વાત કરીએ એટલે હું અત્યારે પેલા રોગની વાત નથી કરતો પેલા એમ નામ તમને સમજાવું દાખલા તરીકે કોઈ માતા અને પિતા બંનેની આંખો ભૂરી છે તો સંતતિની આંખો ભૂરી આવવાની શક્યતા સૌથી વધારે હોય એ કઈ રીતના થયું તો કે માતા અને પિતામાં એટલે કે પિતૃ પેઢીમાં જે જનીનો છે એ જનીનો સંતતિમાં ઉતરી આવ્યા બરાબર છે હવે આંખનું લક્ષણ છે એને આપણે રોગ સાથે સરખાવીએ કે માતા અને પિતામાં એટલે કે પિતૃ પેઢીમાં જો કોઈ ખામી છે જો કોઈ રોગ છે તો એ સંતતિમાં ઉતરી આવે છે બરાબર છે જેને આપણે કયા નામે ઓળખીએ છીએ મેન્ડેલિયન અનિયમિતતા મેન્ડેલિયન અનિયમિતતાઓ છે એના દ્વારા જે રોગ સર્જાય છે બરાબર એની નિદાન કરવા માટે એની શોધ કરવા માટે એની ડિટેલ કાઢવા માટે જેનો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે છે વંશાવલી પૃથ્થકરણ એના દ્વારા જ આપણે શોધી શકીએ છીએ એના સિવાય કોઈના દ્વારા શોધી શકતા નથી બરાબર છે આ બધા જે રોગ હોય છે એ એમાંના મોટા ભાગના રોગ કેવા હોય છે ખબર છે તો કે લિંગ સંકલિત પ્રછન્ન જનીનની ખામીથી થતા રોગ હોય છે ભાઈ આ શબ્દ છે ને યાદ રાખવા જેવો છે લિંગ સંકલિત પ્રછન્ન જનીન એટલે કે એનો મતલબ એમ કે બધા જ રોગ એવા હશે જે લિંગી રંગસૂત્રને અસર કરતા હશે હમ જાણો કાય કેને અસર કરતા હશે લિંગી રંગસૂત્રને અસર કરતા હશે અને અમુક રોગ એવા હોય ફેરવી નાખું છું દૈહિક સંકલિત પ્રછન્ન જનીનની ખામી તો એવા રોગ હોય ને એ રોગ કેને અસર કરતા હોય દૈહિક રંગસૂત્રને હવે જે રોગ લિંગ સંકલિત પ્રછન્ન જનીનની ખામીથી થતા હોય ન્યા એક વસ્તુ યાદ રાખવાની ન્યા છે ને માદા વાહક હોઈ શકે
ક્લિયર. જે રોગ લિંગ સંકલિત પ્રછન્ન જનનની ખામીથી થતા હોય ને ન્યા માદા વાહક હોય શકે, માદા રોગી હોય શકે, માદા નિરોગી હોય શકે. પણ જે રોગ દૈહિક રંગ સૂત્રથી થતા હોય ને ન્યા માતા અને પિતા બંને વાહક હોય શકે, માતા અને પિતા બંને રોગી હોય શકે, માતા અને પિતા બંને નિરોગી પણ હોય શકે. ક્લિયર થઈ ગયું? જે નિયમ માતાને લઈ ગયો એવો નિયમ અહીંયા બેને લાગશે, પણ એટલું બધું એમાં ડીપમાં જવાનું નથી. બરોબર છે? મેન્ડેલિયન અનિયમિતતા મુજબ ક્યાં ક્યાં રોગ છે એ જનીનિક ખામી દ્વારા સર્જાય છે. દાખલા તરીકે સિકલ સેલ એનિમિયા, પછી છે હિમોફિલિયા, પછી છે રંગ અંધતા, પછી છે સિસ્ટિક ફાઇબ્રોસિસ, બરોબર છે, ફિનાઇલ બીમાર પડવા.
હેફસો હેફસાને સંક્રમિત કરી નાખે છે માણસ છે એના શરીરમાં ઓક્સિજનની ઉણપ સજાવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ઘડીએ ઘડીએ એને ઓક્સિજન ઉપર રાખવો પડે છે આ સિવાય વધારાના કેટલા બધા લક્ષણો છે પણ એ કાઈ વધારાનું પૂછાતો નથી સિસ્ટિક ફાઇબ્રોસિસ વિશે આટલું પૂછાય છે બાકી સિકલ સેલ એનિમિયા હિમોફિલિયા રંગતતા ફિનાઇલ્ક્ટોન્યુરિયા અને થેલેસેમિયા આ બધા રોગ હમણાં આપણે ભણવાના છે રેડી ક્લિયર ચાલો જોઈ લ્યો જી ફટાફટ એક વખત વાંચી લ્યો ટેક્સ્ટ બુકમાં ચાલો નવો આપણો ટોપિક એટલે કે રંગ અંધતા થેન્ક યુ ચાલો રંગ અંધતા ભાઈ રંગ અંધતા વિશે પહેલા વેલો ખ્યાલ આપવાનો માણસ હતો તો ઈ વોર્નર હતો 1876 માં ઓર્નર નામના માણસે કીધું કે ભાઈ આપણા શરીરમાં એક ખામી સર્જાઈ છે જેને રંગ અંધતા કહેવામાં આવે છે 1876 માં સૌપ્રથમ વાર એનું વર્ણન થયેલું હતું બરાબર છે કેવી ખામી છે તો કે લિંગ સંલગ્ન આપણે કીધું ને લિંગ સંલગ્ન પ્રછન્ન જનીનની ખામીથી સર્જાતો રોગ છે ભાઈ આ ખામી સર્જાય એટલે આપણા શરીરમાં બે આંખમાં બે કોષ આવેલા હોય આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા હતા બરાબર છે લાલ અને લીલા શંકુ કોષો ની શું સર્જાય છે નિષ્ક્રિયતા સર્જાય છે એટલે આ ખામી યુક્ત માણસ છે એ લાલ અને લીલો રંગ પારખી શકતો નથી આવા માણસને લાલ રંગ અને લીલો રંગ દેખાતો જ નથી બરાબર છે આના રવિ સૂત્રનું બંધારણ આ રીતના દર્શાવવામાં આવે છે x x x અને y બરાબર છે આ રીતના દર્શાવવામાં આવે છે આ રંગ અંધ પુરુષ થઈ ગયો આ વાહક સ્ત્રી થઈ ગઈ બરાબર છે આ સ્મોલ c છે એ પ્રછન્ન જનીન છે અને કેપિટલ c છે એ પ્રભાવી જનીન છે જ્યારે આવું બંધારણ જોવા મળશે ભાઈ તો આવી વ્યક્તિને રંગ અંધતાની ખામી સર્જાય છે લિંગ સંલગ્ન પ્રછન્ન જનીનની ખામી છે એટલે કે ફક્ત ને ફક્ત કેને અસર કરે છે લિંગી રંગસૂત્રને એના જ માટે શરીરમાં જે મનુષ્યમાં સર્જાય છે એમાં 8% પુરુષમાં જોવા મળે છે અને લગભગ 0.4% જ કેમાં જોવા મળે છે સ્ત્રીઓમાં જોવા મળે છે એટલે સ્ત્રીઓમાં આનું પ્રમાણ કેવું છે ઓછું છે પુરુષમાં વધારે છે કારણ કે કેવી ખામી છે લિંગ સંલગ્ન ભાઈ આનો એક લિંગી રંગસૂત્ર ડેમેજ થઈ ગયો એટલે પુરુષમાં આની થવાની શક્યતા વધી જાય બરાબર આ બે રંગસૂત્ર ડેમેજ થાય એવું બહુ જ ઓછું બને છે સ્ત્રી ક્યારે રોગિષ્ઠ બને કે જેનો પિતા રોગિષ્ઠ હોય અને માતા વાહક હોય ત્યારે એના દ્વારા જન્મેલી સ્ત્રી પુત્રીને રંગ અંધતાની ખામી આવી શકે પણ એવું તો બહુ જ રેર કેસમાં બને એટલે કેટલું પ્રમાણ છે એનું લગભગ 0.4% બરાબર છે આટલું માહિતી તમારી બોર્ડ પ્રમાણે આપેલી છે એક પોઈન્ટ છે જે આનો નીટમાં પૂછાયેલો છે ભાઈ બરાબર છે એ જરા દર્શાવી દઉં હકીકતમાં રંગ અંધતા છે ને એ ક્યારેક લાલ અને લીલા રંગ બેને અસર કરે પણ ક્યારેક એવું થાય કે ભાઈ કોઈ વ્યક્તિ હોય ને એમાં લાલ રંગની અંધતા જોવા મળે ખાલી એને કયો રંગ ના દેખાય
ના અને ક્યારેક એવું પણ બને કે લીલા રંગની અંધતા જોવા મળતી નથી ભાઈ જોજો રંગ અંધતા સર્જાશે ને એટલે માણસને લાલ અને લીલો રંગ દેખાતો નથી બરાબર ક્યારેક એવું સર્જે કે ખાલી લાલ જ રંગ ના દેખાય ક્યારેક હું સર્જાશે ખાલી લીલો રંગ જ નહીં દેખાય બાકી બધાય કલર દેખાય છે બરાબર હવે તમે લખજો જે લાલ રંગની છે ખામી એને કહેવામાં આવે છે પ્રોટેરોન્યુમિયા પ્રોટેરોન્યુમિયા અને કોને કહેવામાં આવે છે ડ્યુટેરોન્યુમિયા બરાબર આના વિશે નેટમાં રંગ અંધતા વિશે પૂછાણો તો આ પ્રશ્ન બરાબર જો કોઈ માણસમાં લાલ રંગની રંગ અંધતા સર્જાય તો આવી ખામીને શું કહેવાય છે પ્રોટેરોન્યુમિયા એટલે કોઈને પ્રોટેરોન્યુમિયા પ્રકારની રંગ અંધતા થાય તો એને ફક્ત ને ફક્ત શું નહીં દેખાય લાલ રંગ નહીં દેખાય કોઈને ડ્યુટેરોન્યુમિયા ખામી સર્જાય તો એને કયો રંગ નહીં દેખાય લીલો હા ક્લિયર પ્રોટેરોન્યુમિયા અને ડ્યુટેરોન્યુમિયા આનું જનીન બંધારણ લખી લેજો ભાઈ x ઉપર સ્મોલ c એટલે કેપિટલ c અને કેપિટલ c પ્રભાવી હોય સ્મોલ c કેવો હોય છે પ્રચલ એટલે c છે ને e રંગ અંધતાની ખામીને પ્રેઝન્ટ કરે છે ક્લિયર ચલો આટલી માહિતી એમાં આપેલી છે આ સિવાય x રંગસૂત્ર ઉપર આવેલા હોય છે આના જનીનો એટલે જ ફક્ત ને ફક્ત પુરુષોમાં આનો પ્રમાણ કેવું હોય છે વધારે અને સ્ત્રીઓમાં આનો પ્રમાણ કેવું હોય છે ઓછો રેડી લખી લ્યો જોઈ લ્યો અને પછી ઓછો કઈ ન સમજાવું હોય તો